નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બાયોલોજીની અંદર ચેપ્ટર 2નો અભ્યાસ કરીશું. ચેપ્ટર 2નું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. શું નામ છે? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો પહેલાં એક વસ્તુ જણાવી દઉં કે સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય. તો સપુષ્પી એટલે કે જેમાં પુષ્પ હોય તેને સપુષ્પી વનસ્પતિ કહે છે. તો પુષ્પની અંદર કોઈ પણ પુષ્પ હોય એ ચાર ચક્ર ધરાવે, બે સહાયક ચક્ર અને બે લિંગી પ્રજનન માટેના ચક્રો. બે જે સહાયક ચક્રો છે એ તમે જાણો છો, એક તો વજ્રચક્ર છે અને બીજું છે દલચક્ર. જ્યારે લિંગી પ્રજનન માટેના જે ચક્રો છે, એક છે પુકેસર ચક્ર અને બીજું છે સ્ત્રીકેસર ચક્ર. આપણે અહીંયા લિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનો છે, માટે આપણે અહીંયા લિંગી ચક્રોને જ ભણવાના છે. આપણે પહેલું ચક્રની શરૂઆત કરીએ જેનું નામ છે પુકેસર ચક્ર. તો પુકેસર ચક્રની વાત કરીએ તો કોઈ પણ જે પુષ્પ હોય એની અંદર પુકેસર, આ પુકેસરની એક રચના બનાવી છે. કોઈ પણ પુકેસર હોય એની અંદર ત્રણ ભાગ હોય. એક તો શરૂઆત કરીએ, ચલો પુકેસરમાં પરાગાશય, યોજી અને તંતુનો સમાવેશ થાય છે. શું કીધું આપણે? આ પુકેસર હોય એમાં પરાગાશય, યોજી અને તંતુનો સમાવેશ થાય છે. જો આ તંતુ છે, આ યોજી છે અને આ પરાગાશય છે. યોજી છે ને એ પરાગાશય અને તંતુને જોડે છે. તંતુની વાત કરીએ તો તંતુએ નાનો પાતળો હોય છે અને તે પોતાના શરૂઆતના છેડે પુષ્પાસન અથવા દલચક્ર સાથે જોડાયેલો હોય. તંતુ એ નાનો અને પાતળો હોય છે અને પોતાના શરૂઆતના છેડે પુષ્પાસન અથવા દલચક્ર સાથે જોડાયેલો હોય છે. તો આ જે તંતુ જે છે એ શરૂઆતના ભાગે, અહીંયાનો જે શરૂઆતનો ભાગ છે ત્યાં કોની સાથે જોડાયેલો હોય? પુષ્પાસન અથવા દલચક્ર સાથે એ જોડાયેલો હોય છે. બરોબર. બીજું આગળ વાત કરીએ પરાગાશય. પરાગાશય દ્વિખંડી હોય છે પરંતુ દરેક ખંડ દ્વિકોટરીય હોય છે, માટે પરાગાશય કેવું છે? ચતુષ્ખંડી છે અથવા ચતુષ્કોટરીય હોય. તો આ પરાગાશયની વાત કરું તો આ પરાગાશય છે એમાં જો આ બે ખંડ પડેલા છે. આ પરાગાશય કેવા? આવી રીતે આ વચ્ચેથી બે ખંડ પડ્યા, આ એક ખંડ અને આ બીજો ખંડ. પરંતુ દરેક ખંડ દ્વિકોટરીય, એટલે જે દાખલા તરીકે આ બાજુનો જે ડાબી બાજુનો એક ખંડ છે એ પાછો કેવો હોય છે? દ્વિકોટરીય, એમાંય બે ખંડ પડેલા હોય. અને જમણી બાજુનો હોય એમાંય બે ખંડ પડેલા હોય, માટે પરાગાશય કેવું છે? ચતુષ્ખંડી છે અથવા ચતુષ્કોટરીય. આગળ વાત કરીએ પરાગાશયમાં ચાર લઘુ બીજાણુ ધાની આવેલી હોય ને જે પરાગરજ ઉત્પન્ન કરે છે. શું કહે છે? પરાગાશયમાં ચાર લઘુ બીજાણુ ધાની આવેલી હોય જે પરાગરજ ઉત્પન્ન કરે છે. તો આ જે પરાગાશય છે, આ પરાગાશયમાં એક, બે, ત્રણ અને ચાર, આ ચાર શું છે? લઘુ બીજાણુ ધાની છે. શું છે? લઘુ બીજાણુ ધાની. અને પરાગાશયની આ ચાર લઘુ બીજાણુ ધાની, એક, બે, ત્રણ અને ચાર, આ શું કરે છે? પરાગરજને ઉત્પન્ન કરે. શું કરે છે? પરાગરજને ઉત્પન્ન કરે. આગળ વાત કરીએ લઘુ બીજાણુ ધાની છે એ ચાર દિવાલના સ્તરો ધરાવે. કેટલા સ્તરો ધરાવે? ચાર. અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. યાદ રાખો, અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. યાદ રાખજો, સૌથી બહારનું એટલે લઘુ બીજાણુ ધાનીથી બહારનું જે છે એ અધિસ્તર છે, વચ્ચેનું છે તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર, ત્રીજું છે મધ્ય સ્તર અને ચોથું છે પોષક સ્તર. અહીંયા તમને વાત કરું તો આ છે એ લઘુ બીજાણુ ધાનીની રચના છે. જો આમાં ચાર લઘુ બીજાણુ ધાની છે, એક, બે, ત્રણ અને ચાર, આ ચાર લઘુ બીજાણુ ધાની છે. આ પરાગાશયનો છે ને છેદ લીધેલો છે. જો આ લઘુ બીજાણુ ધાની છે એની દિવાલ, આ દિવાલ છે, આ દિવાલને જો મોટી રીતે આ અહીંયા માઇક્રોસ્કોપમાં બતાવી છે, ચાર સ્તર, એક તો અધિસ્તર, બીજું સ્ફોટી સ્તર, બરોબર, ત્રીજું મધ્ય સ્તર અને જે ચોથું છે એ પોષક સ્તર. ખબર પડી ગઈ? આ ચાર લઘુ બીજાણુ ધાની છે, આ એની લઘુ બીજાણુ ધાનીની જે આ દિવાલ છે એ ચાર સ્તરોની, એને જો અહીંયા જો માઇક્રોસ્કોપમાં મોટું કરીને બતાવ્યું છે, અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. ઉપરના જે ત્રણેય સ્તર છે ને એ રક્ષણાત્મક અને પરાગાશયમાં સ્ફોટન સમયે પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે.
ઉપરના જે અધિસ્તર છે, તંતુમય સ્તર છે, સ્ફોટી સ્તર છે, એ શું કરે છે, ત્રણેય સ્તર રક્ષણાત્મક અને પરાગાશયમાં સ્ફોટન સમયે પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. જે પરાગરજ લઘુ બીજાણુ ધાનીના મધ્યમાં રૂપાંતર પામે છે એને રક્ષણ આપવું અને પરાગાશયમાં સ્ફોટન સમયે મદદ કરવું એ કામ કોનું છે, આ ઉપરના ત્રણેય સ્તરનું. તો ચોથું સ્તર શું કરે, તો પોષક સ્તરે પરાગરજને પોષણ આપે છે. તે ઘટ કોષરસ અને એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવે. આ પોષક સ્તરની જો વાત કરું તો આ પોષક સ્તર એ શું છે, પરાગરજને પોષણ આપે છે. આ ચોથું પોષક સ્તર તે ઘટ કોષરસ અને એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. જોઈ લો, ફરી વાર બતાવી દઉં. આ લઘુ બીજાણુ ધાની છે, આ એની જે દિવાલ છે એ દિવાલના ચાર સ્તર બરોબર, અધિસ્તર, સ્ફોટી સ્તર એટલે કે તંતુમય સ્તર, મધ્ય સ્તર અને ચોથું પોષક સ્તર. આ એક બે ત્રણ, આ ઉપરની બાજુના જે ત્રણ સ્તર છે, જે આ ત્રણ જે સ્તર છે એનું કામ શું છે, રક્ષણાત્મક છે અને પરાગાશયમાં જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે મદદ કરતું હોય. જ્યારે આ ચોથું પોષક સ્તર છે એ ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતું હોય, એ જો આ પોષક સ્તર આ ઘટ કોષરસ અને વચમાં કોષ કેન્દ્ર ધરાવતું હોય એ શું કરે, પરાગરજને શું કરે છે, પરાગરજને પોષણ આપવા માટે મદદ કરે. અને જો આ દિવાલ છે એના પછી જો વચ્ચે શું છે, બીજાણુજનક પેશી આવેલી, શું આવેલી છે, બીજાણુજનક પેશી. આગળ જઈએ આપણે. હવે લઘુ બીજાણુ ધાનીના મધ્યમાં સમજાત કોષો આવેલા હોય છે જે બીજાણુજનક પેશીની રચના કરે છે. તો આ લઘુ બીજાણુ ધાની જે છે, આ લઘુ બીજાણુ ધાનીની દિવાલ છે એની વચ્ચે શું છે, આ બીજાણુજનક પેશી, આ બીજાણુજનક પેશીના શું આવેલા હોય, કોષો આવેલા હોય. શું આવેલા હોય, આમાં લઘુ બીજાણુ ધાનીના કોષો આવેલા હોય જે શું કહેવાય, બીજાણુજનક પેશી. શું કહેવાય આને, આમાં જે સમજાત કોષો હોય એને શું કહેવાય, બીજાણુજનક પેશી. અને આ બીજાણુજનક પેશી જે આ તમને દેખાય છે, આ બીજાણુજનક પેશીમાંથી શું હોય છે, નવા નવા કોષો ઉત્પન્ન થાય જે પરાગરજનું નિર્માણ કરે. બીજાણુજનક પેશીના કોષો અધિકરણ કરી પરાગ ચતુષ્કની રચના કરે. શું કરે, બીજાણુજનક પેશીના જે કોષો હોય એ અધિકરણ કરી પરાગ ચતુષ્કની રચના કરે એટલે કે પરાગરજની રચના કરે. બીજાણુજનક પેશીના દરેક કોષો પરાગરજ એટલે કે પરાગ ચતુષ્કની રચના કરવા માટે સમર્થ છે. તો આ બીજાણુજનક પેશી છે એના દરેક કોષો એ પરાગરજ એટલે કે પરાગ ચતુષ્કની રચના કરવા માટે સમર્થ છે. તો પહેલા વાત કરી લઘુ બીજાણુ ધાની, એની અંદર ચાર સ્તર, એના મધ્યમાં બીજાણુજનક પેશી, એ બીજાણુજનક પેશીના જે કોષો હોય એ કોષોમાં અધિકરણ થાય. હવે અધિકરણ થાય એટલે એકના બે, બેના ચાર થાય, ચાર કોષો થાય અને પરાગ ચતુષ્કની રચના એટલે કે પરાગ ચતુષ્કના ચાર કોષો બને. અને આ બીજાણુજનક પેશીનો દરેક કોષો પરાગરજ એટલે કે પરાગ ચતુષ્કની રચના કરે એટલે બીજાણુજનક કોષીનો એક કોષ હોય એ ચાર કોષોની રચના કરે. સમજણ પડી ગઈ. પરાગ માતૃકોષમાંથી અધિકરણ દ્વારા પરાગ ચતુષ્ક બનવાની જે ક્રિયા છે એને શું કહેવાય, લઘુ બીજાણુજનક. પરાગ માતૃકોષમાંથી અધિકરણ દ્વારા પરાગ ચતુષ્ક બનવાની જે ક્રિયા છે તેને શું કહે છે, લઘુ બીજાણુજનન. શું કહે છે, લઘુ બીજાણુજનન. પરાગ માતૃકોષમાંથી બતાવી દો જો અહીંયા હોય તો. જો આ તમને પૂકી સાથે ખબર પડી ગઈ, પરાગાશય, આ જો પરાગાશયની દિવાલ, આ એના જો એનું સ્ફોટન રેખા ને બધું. તો આ જે વચ્ચે જે છે બરોબર, આ વચ્ચેના જે કોષો છે બરોબર, આ બધા આમાં રહેલો જે આ એક આ બીજાણુજનક પેશીના કોષો છે, આમાં રહેલો કોઈ એક કોષ હોય ને, એક કોષ શું કરે, એક કોષ બે બનાવે, બેના ચાર, આમ ચાર કોષ બનાવીને શું કરે, દરેક એક કોષમાંથી બીજાણુજનક પેશીનો એક કોષ એ શું કરે, ચાર કોષોની રચના એટલે કે ચાર પરાગ ચતુષ્ક બનાવે. એક, બે, ત્રણ ને ચાર આવી રીતે શું કરે, ચાર પરાગ ચતુષ્ક બનાવે. અને આ પરાગ ચતુષ્ક એ શું છે, પરાગરજ. શું છે, પરાગરજ. પરાગ ચતુષ્ક એટલે શું છે, પરાગરજ છે, પણ એ શું છે, એની બાળ અવસ્થા છે. જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી એ પરાગ, આ પરિપક્વ ન થાય ત્યાં સુધી એ પરાગ ચતુષ્ક કહેવાય અને પરિપક્વ થાય એટલે પરાગરજ કહેવાય. તો આગળ વાત કરીએ પરાગ માતૃકોષમાંથી.
पराग मातृकोषमांथी अधिकरण द्वारा पराग चतुष्क बनवानी क्रियाने शुं कहे छे? लघु बीजाणु जनन। शुं कहे छे? लघु बीजाणु जनन। लघु बीजाणु जनन एटले परागरजनु निर्माण थवुं। खबर पड़ी गई? ફરીવાર લઘુ બીજાણુ ધાની હોય એની અંદર ચાર સ્તરો હોય, વચ્ચે બીજાણુજનક પેશી હોય, બીજાણુજનક પેશીનો દરેક કોષ પરાગરજ એટલે કે શું કહેવાય? પરાગ ચતુષ્કની રચના કરે। કઈ રીતે બનાવાય? તો કે એની અંદર બીજાણુજનક પેશીમાં જે પરાગ માતૃકોષ હોય એ માતૃકોષમાં અધિકરણ થાય, અધિકરણ દ્વારા શું થાય? પરાગ ચતુષ્ક બને, એને શું કહેવાય? લઘુ બીજાણુ જનન। શું કહે છે? લઘુ બીજાણુ જનન। લઘુ બીજાણુનો મતલબ થાય પરાગરજ, લઘુ બીજાણુ ધાણીનો મતલબ થાય પરાગાશય, અને લઘુ બીજાણુ પર્ણનો મતલબ થાય છે પુકેસર ચક્ર। ફરીવાર કહી દો, લઘુ બીજાણુનો મતલબ થાય પરાગરજ, લઘુ બીજાણુ ધાણીનો મતલબ થાય પરાગાશય, અને લઘુ બીજાણુ પર્ણ છે એનો મતલબ થાય પુકેસર ચક્ર। તો અહીંયા કીધું લઘુ બીજાણુ જનન, તો લઘુ બીજાણુ જનન એટલે કે લઘુ બીજાણુ એટલે પરાગરજ, પરાગરજનું આપણે નિર્માણ કરવાનું છે, પરાગ ચતુષ્કનું બનાવવાનું। પરાગ ચતુષ્ક એટલે જ પરાગરજથી, પણ ખબર પડી ગઈ કે ભાઈ આ તો હજી બાળક છે એટલે પરાગ ચતુષ્ક કહેવાય। પરાગાશય એ પરિપક્વ બને ત્યારે તે શુષ્ક બને, અને પરિણામે પરાગરજના કોષો શું થાય? એકબીજાથી છૂટા પડે। હવે જ્યારે પરાગરજ જ્યારે પરાગાશય હોય એ પરિપક્વ થાય, બરોબર, જેમ કોઈ ફળ પાકી જાય અને એમાંથી રસ બહાર નીકળવા મળે એમ શું થાય? આ પરાગાશય છે એ શું થાય? પરિપક્વ બને ત્યારે એ શુષ્ક બને, પરિણામે પરાગરજના કોષો એકબીજાથી છૂટા પડે છે। પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ શું થાય છે? મુક્ત થાય છે। હવે જેવું પરાગાશયનું સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થાય છે।